ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં અત્યારે વરાપ જોવા મળી રહ્યો છે વરસાદનો વિરામ ઘણા બધા વિસ્તારોમાં જોવા મળી રહ્યો છે છૂટાછવાયા ઝાપટાઓ ચાલુ છે પરંતુ જે ખેડૂત મિત્રોને આગોતરો કપાસ છે અને પાણી લાગી ગયું હોય તેવા ખેડૂત મિત્રો ખાસ કરીને અત્યારે કપાસની છોડની અવસ્થાને ધ્યાનમાં રાખીને એમોનિયમ સલ્ફેટ ખાતર અથવા મેગ્નેશિયમ સલ્ફેટ ખાતર અને આગોતરો કપાસ છે અને ત્રીસ ચાલીસ ઝીંડવા લાગી ચૂક્યા છે તેવા ખેડૂત મિત્રો મ્યુરેટ ઓફ પોટાસ જે સાહીઠ ટકા ટાશ આવે છે સફેદ કલરનો તે કપાસના ઊભા ખેતરમાં આપી શકે છે આ ઉપરાંત ચુસિયા પ્રકારની જીવાતોનો ઉપદ્રવ પણ ખાસ કરીને થ્રીપ્સ નામની જીવાત અત્યારે કપાસના ઊભા પાકમાં ઘણી બધી જોવા મળી રહી છે કારણ કે વાતાવરણ ગરમ અને તડકો વધારે પ્રમાણમાં નીકળતો હોય થ્રીપ્સ નામની જીવાતનો ઉપદ્રવ એકાએક ઘણા બધા વિસ્તારોમાં વધી ગયો છે ખડેક મિત્રો મેં ખુદ ફોસ ચાલીસ ટકા અને સાયપરમેથ્રિન ચાર ટકાવાળી જે મિશ્રણવાળી જંતુનાશક દવા આવે છે તેનો છંટકાવ કરેલો હતો ખૂબ સારું નિયંત્રણ મને મળેલું છે તો તમે નોર્મલ થ્રીપ્સ હોય તો તેનો છંટકાવ કરી શકો છો અથવા વધારે પ્રમાણમાં આવી ગઈ હોય તો તેવા ખેડૂત મિત્રો ફિપ્રોનિલ પાંચ ટકા અથવા તો ફ્લોનિકા મીડ અને ફિપ્રોનિલ જે પંદર પંદર ટકાનું જે મિશ્રણ આવે છે તેનો પણ તમે છંટકાવ કરી શકો છો અથવા આપણે ઇમિડાક્લોપ્રિડ અને ફિપ્રોનિલનું મિશ્રણ આવે છે તેના છંટકાવ પણ ઘણા બધા ખેડૂત મિત્રો કરી રહ્યા છે ટૂંકમાં ઘટતું હોય અને તમને ખૂબ સારા રિઝલ્ટ મળતા હોય તેવા જંતુનાશકોના છંટકાવ તમે કરીને કપાસમાં ચુસિયા અને થ્રિપ્સ બંનેનું નિયંત્રણ થઈ શકે તેવા મિક્સ ટેકનિકલનો પણ ઉપયોગ કરી શકો છો આ ઉપરાંત તમારે વધારે પ્રમાણ માં કપાસના છોડમાં ફાલ ફૂલ અવસ્થા આગોતરા કપાસમાં જોવા મળી રહી હોય તો તેવા ખેડૂત મિત્રો જીરો બાવન ચોત્રીસ અથવા તેર જીરો પિસ્તાલીસ અથવા કેલ્શિયમ નાઇટ્રેટ અને બોરોન વીસ ટકાનો મિક્સ કરીને છંટકાવ કરે જીરો બાવન ચોત્રીસ સિંગલ અને અથવા જે આપણે બતાવેલું કે તેર જીરો પિસ્તાલીસ સિંગલ અથવા કેલ્શિયમ નાઇટ્રેટ અને બોરોન આ બે મિક્સ કરીને છંટકાવ કરે તો ખૂબ સારું એવું ફાલફૂલ અવસ્થાએ આપણને રિઝલ્ટ મળે છે બોરોન આવી જાય એટલે આપણને ખબર છે કે કાચી કેરી થઈને નાના ઝીંડવા ખરી પડતા હોય તે ખરતા અટકી જાય છે ખેડૂત મિત્રો આ તમારે સ્પેશિયલ સમય હોય અને આ માવજત કરવી હોય તો ખૂબ સારા એવા પરિણામો ફોલિયર સ્પ્રેમાં આ જે ખાતરો આવે છે તેના આ સમયગાળા દરમિયાન આગોતરો કપાસ હોય તો તેવા ખેડૂત મિત્રો આ માવજત કરી શકે છે બાકી તમારી મેળાએ તમે તમારી રીતે જે ટ્રીટમેન્ટ જે સારવાર કપાસના ઊભા ખેતરમાં અત્યારે કરતા હો તો તમારી સમજણ મુજબ પણ તમે યોગ્ય માવજત કરીને કપાસનું ખૂબ સારું એવું ઉત્પાદન લ્યો તેવી આશા સાથે આ માહિતી આ વિડીયોમાં પૂરી કરી છે આ સંપૂર્ણ માહિતી મારા પોતાના અનુભવ આધારિત હતી આથી વિશેષ માહિતી હોય તો જે તે નિર્ણયો લઈને તમારી મેળાએ પણ તમે કપાસના પાકને નિંદામણથી મુક્ત રોગ જીવાતથી મુક્ત દવા અને ખાતર વ્યવસ્થાપનનું યોગ્ય યોગ્ય મેનેજમેન્ટ કરીને કપાસનું તંદુરસ્ત ખૂબ સારામાં સારું ઉત્પાદન લ્યો તેવી આશા સાથે ખેડૂત મિત્રો આ માહિતી આ વિડીયોમાં પૂરી કરીએ છીએ ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર બનો આગળ વધો આભાર ખેડૂત મિત્રો